મુંબઈની કેમ્પાકોલા સોસાયટીના રહેવાસીઓ માટે ખૂબ જ નિરાશાજનક સમાચાર આવી રહ્યા છે, જેમાં સુપ્રીમ કોર્ટે તેમની અરજી નકારી કાઢી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમની બિલ્ડિંગ તોડી પાડવામાં ના આવે. ન્યાયમૂર્તિ જે એસ કહેર અને ન્યાયમૂર્તિ સી નાગપ્પાની ખંડપીઠે અરજી રદ કરતા કહ્યું હતું કે અરજી કરનારે કેસ સાથે સંબંધિત પૂર્વ સુનાવણી અને આપવામાં આવેલ આદેશને છુપાવ્યો હતો. અદાલતે બૃહદ મુંબઈ નગર નિગમ પર સોસાયટીની ગેરકાયદેસર બિલ્ડિંગને પાડવા પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી દીધી હતી. આ બિલ્ડિંગના રહેવાસીઓને અરજી પર કોઈ નિર્ણય લેવામાં ના આવે ત્યાં સુધી તેમને ફ્લેટમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર ફ્લેટના રહેવાસીઓને ફરીથી સુપ્રીમ કોર્ટના દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમને ખબર પડી છે કે ભવનને અધિકૃત કરવામાં આવ્યા પછી નગર નિગમને બધા દંડ ભરવામાં આવ્યા છે, તથા આ માહિતી સુપ્રીમ કોર્ટની જાણમાં ત્યારે નહોતી જ્યારે તેમને રહેવાસીઓને ફ્લેટમાંથી કાઢી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. અરજી કરનારે કહ્યું હતું કે તેમને આ માહિતી માહિતીના અધિકાર નીચે મળી હતી. અત્યારે તો કેમ્પાકોલા સોસાયટીના લોકો માટે આફતના વાદળ ઘેરાઈ ગયા છે, ત્યારે એ જોવાનું રહેશે કે શું કેમ્પાકોલા સોસાયટીના લોકો તેને ધરાશાયી થતી અટકાવી શકશે કે પછી તેમની આંખોની સામે જ તે પત્તાના મહેલની જેમ તૂટી પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.